બીમારીમાં પોતાની ફરજ સમજીને સારવાર કરી પરત ફરતા અભિનંદન સાથે સ્વાગત કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં બે ડોક્ટર પોતાની ફરજ ઉપરથી પરત ફરતા તેઓને કોરોના વોરિયર્સ બનવા બદલ સ્વાગત કરવામાં આવ્યું। હળવદ રોડના સાયન્સ સિટીના રહીશો દ્વારા પ્રમાણપત્ર આપી ફૂલો તેમજ વાજિંત્રો વગાડીને બિરદાવવામાં આવ્યા હતા। ડોક્ટર વર્ષાબેન પટેલ, ડોક્ટર હર્ષદભાઈ પટેલ બંને અમદાવાદ ખાતેથી પોતાની ફરજ ઉપર કોરોના વોરિયર્સ બનીને ભૂમિકા ભજવીને પરત ફરતા તેઓને જોશ અને ઉત્સાહ વધારવા માટે પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। હું ડોક્ટર હર્ષદ પટેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુડામાં અત્યારે આયુષ ડોક્ટર તરીકે જોબ કરું છું। અમને કોવિડ-19 અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 15 દિવસ માટે ડેપ્યુટેશનમાં મૂકેલા, એટલે અમને તો આનંદ જ થયો કે અમે પણ જે અત્યારે દેશ કોરોના લડી રહ્યો છે તો અમે પણ એમાં થોડુંક સહયોગ આપીએ। એટલે હું ઠક્કર બાપાનગર ખાતે હતો અને ત્યાં અમે મોબાઈલ વાનમાં, મારું નામ જિગીશા પટેલ છે, હું સાયન્સ સિટીમાં રહું છું। અમારી સોસાયટીના એક બેન શ્રી વર્ષાબેન પટેલ અને હર્ષદભાઈ પટેલ ભાઈ શ્રી કોવિડ-19 કોરોના વાયરસ અંતર્ગત અમદાવાદ સેવા અર્થે ગયેલ, આજે એ પરત આવેલ, એ બંનેનું સોસાયટી દ્વારા અભિવાદન કરવામાં આવેલ છે। આવી જ રીતે દેશ, જ્યારે સમગ્ર દેશ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે આવા યોદ્ધાઓ, કોરોના વોરિયર્સ જે ડૉક્ટર્સ છે એ સિવાય પોલીસકર્મી ભાઈઓ છે, આ બધાનું સમગ્ર દેશ અભિવાદન કરે અને એમને પ્રોત્સાહન આપે અને આ લડાઈ લડવા માટે બધા આપણે સક્ષમ બનીએ એવી શુભેચ્છા। હું ડૉક્ટર વર્ષા પટેલ ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં જોબ કરું છું। મને 15 દિવસ માટે કોવિડ-19 અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટેશન મળેલું, ત્યાં અમે લોકો વટવા મદનીનગર અર્બન હેલ્થ સેન્ટરની અંતર્ગત કામ કરતા હતા। કોરોનાની આ મહામારીમાં ભારત દેશ જ્યારે લડાઈ લડી રહ્યો છે એમાં થોડું પણ યોગદાન જો અમે આપી શકીએ તો ડૉક્ટર તરીકે અમારી કારકિર્દી સંપૂર્ણ ગણાય એવી આશા સાથે અમે લોકો ત્યાં કોર્પોરેશનમાં ગયેલા। ત્યાં દરરોજનું સોસાયટી વાઇઝ, એરિયા વાઇઝ અમને લોકોને 200 થી 250 ઘર સર્વેલન્સ અમારી સાથેની ટીમ આપતી, એમાંથી જો કોઈને તકલીફ હોય તો એને અમે ડૉક્ટર તરીકે સેવા આપતા અને વધારે તકલીફ હોય તો 104 મારફતે એને રિફર કરતા। અત્યારે જે સોસાયટીના રહીશો દ્વારા અમારું સન્માન કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ લાગણી હર્ષની લાગણી ખૂબ અનુભવું છું અને અમારું કાર્ય સફળ થશે એવું ઈશ્વર પાસે આશા રાખીએ છીએ। બધા સોસાયટીના રહીશોનો મારો ખૂબ ખૂબ આભાર।